ग्लोबल मार्केट्स ने अपडेट्स जानिए सहयोगी नीरज कंसारा पास थी। नीरज, गुड मॉर्निंग। कई रीते आज दिवसे एक सेटअप जो रहा है वैश्विक बजारों से? जी, गुड मॉर्निंग चांदनी। ने आज दिवसे जुओ तो तमने अमेरिका बजारों तरफ से थोड़ा पॉजिटिव संकेतों मिली रहा है, कारण के गई काले जे अमेरिका बजारों क्लॉजिंग हतुं ए नवा शिखर नी पासेनुं आपणने क्लॉजिंग जोवा मळ्युं हतुं। अने खास करीने जोशो तो तमने नासडेक, डाव जोन्स अने एसएनपी 500 में एक सारो एवो उछाळ आव्यो, परंतु नासडेक में गई काले एक सारी एवी तेजी आपणने जोवा मळी। अने खास कारण रह्या जे टेक्नोलॉजी शेर्स हता एनी अंदर जे उछाळो आव्यो छे ए घणा इम्पोर्टंट हता, कारण के जे एनवीडियानो शेर है लगभग छेल्ला घणा सेशननी 5 सेशननी अंदर लगभग 14% जेटलो आपणने वधतो देखायो छे। हवे खास करीने आजे जे यूएस फेडनी बैठक थई हती गया महीने एनी मिनिट्स जाहेर थशे, एटले एनी मिनिट्समां अहींयाथी एक पण संकेत मळशे कि आवनारा समयमां केटलो व्याजदर काप आपणे। हजी पण फेड विचारी रही छे, बजार अपेक्षा राखे એ સારી વાત છે, પરંતુ ફેડ કેટલો વ્યાજદર કાપ કરે છે એ જાણવું પણ જરૂરી છે, એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે। હવે તમને ગઈકાલે જે ટેકનોલોજી શેર્સની અંદર ઉછાળો આવ્યો એક વખત જોઈ લો, સારો એવો ઉછાળો કાલે એનવીડિયાના શેરમાં પણ 2-3% ઉછાળો આપણને જોવા મળ્યો, અને આ બધાની વચ્ચે ગઈકાલે તમને ચીન તરફથી પણ એક સારી એવી નિરાશા જોવા મળી, કારણ કે ચીનના રાહત પેકેજથી અમેરિકાના બજારમાં પણ થોડી ઘણી નિરાશા થઈ છે। અને ગઈકાલે જે હેંગસેંગ હતો ગઈકાલના સત્રમાં 10% જેટલો આપણે ઘટાડો આવતો જોવા મળ્યો હતો, અને 2008 બાદ એક દિવસમાં સૌથી મોટો ઘટાડો હેંગસેંગ પરથી નોંધાયો હતો। આ ઉપરાંત તમને ન્યૂઝીલેન્ડની અંદર પણ વ્યાજદર કાપનું એક એક્શન આવતું જોવા મળ્યું, જ્યાં આંગળી રોયલ બેંક ઓફ ન્યૂઝીલેન્ડ દ્વારા લગભગ 0.5% અંદર વ્યાજદર કાપ કરવામાં આવ્યો, અને જે ન્યૂઝીલેન્ડમાં હવે દરો છે 5.25% હતા ઘટીને 4.75% થયા છે, અને ઓગસ્ટમાં પણ ન્યૂઝીલેન્ડની અંદર લગભગ 5% એક વ્યાજદર કાપ આવ્યો હતો। એટલે અત્યારે જોઈએ તો આપણે વૈશ્વિક અર્થતંત્રો છે તે હવે થોડાક વ્યાજદર કાપ તરફ વધી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે યુએસની અંદર શું એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે, તો બજારને હજી પણ નવેમ્બરની અંદર 1.25% વ્યાજદર કાપની આશા છે। અને આને લઈને જે રે ડેલો છે કે જે બ્રિજવર એસોસિએશનના ફાઉન્ડર છે તેમના દ્વારા ગઈકાલે એક નિવેદન એવું આપવામાં આવ્યું કે વ્યાજદરમાં વધારે કાપની આશા નથી, કારણ કે બોન્ડ્સમાં રોકાણમાં જોખમ વધી શકે છે આવનારા સમયમાં જો અહીંયાથી વધુ વ્યાજદર કાપ આવે છે તો, એટલે આ પણ એક ફેક્ટરી ફેડે કરવાનું રહેશે। આ ઉપરાંત ઘણા બધા ફેડ અધિકારીઓના ગઈકાલે નિવેદનો આપણને આવતા જોયા, જેમાં આંકડાઓના આધારે કાપ થશે એવું ખાસ કરીને કહેવું છે સુઝેન કોલિન્સનું, કે જેઓ ખાસ કરીને બોસ્ટનના એક પ્રેસિડેન્ટ છે। આ ઉપરાંત અમેરિકાની અર્થવ્યવસ્થા મજબૂત છે એવું રાફેલ બોસ્ટિકનું કહેવું છે, કે જેઓ એટલાન્ટાના ફેડ પ્રેસિડેન્ટ છે, અને અમેરિકન ફેડના ગવર્નર એડ્રિયન કુલગર એક પણ એવું થયું કે મોંઘવારી ઓછી કરવી એમની પહેલી પ્રાથમિકતા રહેશે, એટલે ખાસ કરીને અહીંયાથી વ્યાજદર કાપની જે આગળની દિશા છે એ હજી પણ થોડીક આપણને અસ્પષ્ટ નજર આવી રહી છે। બીજી તરફ પેપ્સીના પરિણામો આપણને ગઈકાલે આવતા દેખાયા, નબળા પરિણામો હતા ક્યુ થ્રુમાં, અને અનુમાનથી પણ ઘણા નબળા પરિણામો રજૂ કર્યા છે। કુલ આવક 293 કરોડ ડોલરની આજુબાજુ આપણને રહેતી જોવા મળી, અને બજેરની જે આવક છે $309 રહેવાનું અનુમાન હતું, પરંતુ ક્યુ થ્રીમાં જે નેટ સેલ્સ છે એની અંદર પણ 6% ઘટાડો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે, એટલે પેપ્સીકોમાં પણ ગઈકાલે એક નિરાશા જોવા મળી। પરંતુ આ બધાની વચ્ચે જે ફેડરલ એવિએશન ઓથોરિટી એટલે કે FAA છે એના તરફથી એક ચેતવણી આપવામાં આવી છે કે જે બોઈંગ 737 વિમાનો ઓપરેટ કરે છે એ તમામ એરલાઇન્સને, કારણ કે પુડર કંટ્રોલ સિસ્ટમમાં સંભવિત ખામીની એક ચેતવણી આપવામાં આવી છે, અને આ જ પ્રકારની ચેતવણી આપણે જોયું છે કે DGCA દ્વારા પણ ભારતીય એરલાઇન્સને ખાસ કરીને આપવામાં આવી છે, અને NTSB એ 737 વિમાનોના સુરક્ષા પર સવાલ ઉપાડ્યા ત્યારબાદ આ ચેતવણીને આપવામાં આવી છે। પરંતુ આ બધાની વચ્ચે ક્રૂડ તરફથી આજે આપણા માટે થોડાક રાહતના સંકેત એ પ્રમાણે છે કે ક્રૂડનો ઉભરો જે એકદમ આવ્યો તો થોડોક શાંત પડ્યો છે, એક મહિનાની ઊંચાઈથી કિંમતો ઘટી છે, અને એક દિવસમાં લગભગ 5% ઘટાડો ગઈકાલે આપણે જોયો, અને બ્રેન્ટના જે ભાવ છે એ $70 બેરલ પાસે આવતા જોવા મળ્યા। એક તરફ જો તણાવ વધી રહ્યો હતો, બીજી તરફ ચીનની અંદર સ્ટિમ્યુલસ હતું, હવે આની અંદર થયું એવું કે ચીન તરફથી કાલે જે પ્રેસ કોન્ફરન્સ થઈને ત્યાંથી કોઈપણ મોટા ઉલટફેરના સંકેતો ન આવ્યા એને લઈને થોડું ક્રૂડ શાંત પડતું દેખાયું, જોકે હજી પણ બજારની નજર જે ઇઝરાયલ, ઈરાન અને બીજા દેશો વચ્ચે જે અત્યારે પરિસ્થિતિ છે ત્યાં તો બનેલી જ છે, પરંતુ ઓવરઓલ ક્રૂડમાં એક થોડોક ઘટાડો આવવો આટલા બધા તેજી બાદ એ આપણા માટે એક સારી બાબત કહી શકાય। પરંતુ આ બધાની વચ્ચે તમે આજે એશિયાના બજારો જુઓ, અહીંયા તમને આજે થોડા ઘણા મિશ્ર કારોબાર જ દેખાઈ રહ્યા છે, ખાસ કરીને ગઈકાલની જે તેજી જોઈ ત્યારબાદ તમને હેંગસેંગમાં એક થોડો ઘણો ઘટાડો દેખાય, થોડોક ઉછાળો દેખાઈ રહ્યો છે, પરંતુ શાંઘાઈ ઘટાડા તરફી છે, નિકેઈની અંદર લગભગ 0.5% ઘટાડો ઉછાળો આપણે ખાસ કરીને જોઈ રહ્યા છે, અને કોરિયાના બજારો એક
ખાલી લાલ નિશાનમાં છે, પરંતુ તાઇવાન અને સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા આપણને એક પોઝિટિવિટી જોવા મળી રહી છે. ગઈકાલે આપણા બજારોની અંદર પણ આપણને એક સારી એવી રિકવરી નીચલા સ્તરેથી આવતી જોવા મળી. કેશ લેવલ પર 25,000ની ઉપર બંધ થયા, પરંતુ ફ્યુચર્સ 25,131 પર બંધ થયા છે અને ગિફ્ટ નિફ્ટી 152ના સંકેત આપી રહ્યું છે. એટલે આજે ગેપ છે ઘણો નાનો છે. જોઈએ હવે આજના દિવસમાં 25,000ની ઉપર ટક્યા બાદ કેટલી ડિસાઇસિવ આપણને તેજી જોવા મળે છે, કારણ કે આજના દિવસમાં પણ 25,000નું લેવલ આપણે મહત્વનું રહેવાનું છે. ચાંદની જી.